નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કોઠારી કમિશન પછી માધ્યમિક શિક્ષણ પંચ વિશે જોશું. તો 1952 અને 53માં માધ્યમિક શિક્ષણ પંચની રચના થઈ. 23 સપ્ટેમ્બર 1952ના રોજ કેન્દ્રીય શિક્ષણ સલાહકાર બોર્ડની વિનંતીને માન આપી સરકારે આ પંચ નિમ્યું. એમાં 10 સભ્યો હતા. એમાં મેન છે ડૉક્ટર લક્ષ્મણ સ્વામી મુદાલિયર, મદ્રાસ યુનિવર્સિટીના હતા ઉપકુલપતિ, એમને અધ્યક્ષ બનાવવામાં આવ્યા. તેથી આ પંચનું નામ મુદાલિયર શિક્ષણ પંચ પણ કહી શકાય છે, અથવા મુદાલિયર કમિશન કહી શકાય છે. 14 પ્રકરણોમાં આ પંચ વહેંચાયેલું છે. 244 પાનાનો અહેવાલ છે અને 29 ઓગસ્ટ 1953ના રોજ ભારત સરકારને સુપ્રત કરવામાં આવ્યો છે આનો અહેવાલ. હવે આમાં 14 પ્રકરણોમાં અલગ અલગ જ ભલામણો એમાં આપી છે માધ્યમિક શિક્ષણ પંચમાં. તો આપણે જોશું તો એ પહેલાં ભલામણ છે માધ્યમિક શિક્ષણના દોષો જોશું ભલામણની સાથે સાથે. તો વાસ્તવિક જીવન સાથે સંબંધ ધરાવતી નથી, જૂની શિક્ષણ પદ્ધતિ અપનાવી છે. પાછી એકાંગી અને સંકુચિત છે, સર્વાંગી વિકાસમાં નિષ્ફળ છે. અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ ઓછું છે. શિક્ષક વિદ્યાર્થી વચ્ચેનો સંબંધ દોષપૂર્ણ, એની પરીક્ષા પદ્ધતિ છે, આ બધી એની માધ્યમિક શિક્ષણના દોષો છે. એની સાથે સાથે એમને માધ્યમિક શિક્ષણ પંચે શું શું ભલામણ કરી છે એ જોવાનું છે. તો માધ્યમિક શિક્ષણના ઉદ્દેશો છે લોકશાહીના નાગરિકતાનો વિકાસ, વ્યવસાયિક કુશળતામાં વૃદ્ધિ, નેતૃત્વની તાલીમ, વ્યક્તિત્વનો વિકાસ, દેશપ્રેમની ભાવનાનો વિકાસ. જો માધ્યમિક શિક્ષણના ઉદ્દેશો હતા મુખ્ય કે નાગરિકતાનો વિકાસ કરવો, વ્યવસાયિક કુશળતામાં વૃદ્ધિ કરવી, નેતૃત્વની તાલીમ આપવી, વ્યક્તિત્વનો વિકાસ કરવો અને દેશપ્રેમની ભાવનાનો વિકાસ કરવો, આ માધ્યમિક શિક્ષણના મુખ્ય ઉદ્દેશો હતા. હવે એની ભલામણ જોઈએ તો માધ્યમિક શિક્ષણમાં 9 સંસ્કરણની ભલામણો છે. તો પ્રથમ જોઈએ તો 7 વર્ષની અવધિ, એટલે કે શિક્ષણ કાર્યમાં 7 વર્ષની અવધિ રાખી છે. વર્ષ 11 થી 17 વર્ષ સુધીના બાળકને આપવામાં આવતું શિક્ષણ. તો કે ઇન્ટરમિડિયેટ કક્ષાઓ તોડીને 11મું ધોરણ હાઈસ્કૂલમાં અને 12મું કોલેજમાં કરવામાં આવ્યું હતું માધ્યમિક શિક્ષણ પંચમાં પહેલામાં. વિવિધ લક્ષી શાળાઓ સ્થાપવી, ટેકનિકલ સ્કૂલો મોટી સંખ્યામાં શરૂ કરવી, એટલે કે જે કે આઈટીઆઈ છે એવી બધી ટેકનિકલ સ્કૂલો વધારવી અને સહશિક્ષણ આપવું, સાથે છોકરી છોકરાઓને સાથે શિક્ષણ આપવું. આવી ભલામણો ત્યારે કરેલી હતી. એની સાથે સાથે ભાષાઓનું અધ્યાપન, શિક્ષણનું માધ્યમ માતૃભાષા કે પ્રાદેશિક ભાષામાં આપવું, એના પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું. મિડલ સ્કૂલો અને ઉચ્ચતર માધ્યમિક સ્તરે ઓછામાં ઓછી 2 ભાષાઓ શીખવી. અંગ્રેજી આંતરરાષ્ટ્રીય ભાષા હોવાથી યોગ્ય સ્થાન આપ્યું ન હતું, એટલે માતૃભાષામાં જ ભાર આપવાનું ત્યારે માધ્યમિક શિક્ષણ પંચે કહેલું હતું. બધા જ ભાષામાં ઓછામાં ઓછી 2 ભાષા શીખવી બધા ધોરણોમાં. ત્યાર પછીની ભલામણો આપણે જોઈએ તો એનો અભ્યાસક્રમ કેવો છે. તો વિદ્યાર્થીઓની વિવિધ શક્તિઓનો વિકાસ થાય એવો અભ્યાસક્રમ હતો. સામાજિક જીવન સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલો છે. બધા વિષયોનો આંતરિક સંબંધ છે. મિડલ સ્કૂલ અને માધ્યમિક શાળાનો અભ્યાસક્રમ, મિડલ સ્કૂલ એટલે 7 થી માંડી અને 12મા સુધીનું, આ મિડલ સ્કૂલ. આગળનું છે પ્રાઇમરી સ્કૂલ આવે અને પહેલી પદ્ધતિ આવે, તો એની અંદર પાઠ્યપુસ્તકો અને શિક્ષણની પદ્ધતિ, એની અંતર્ગત પણ માધ્યમિક શિક્ષણ પંચે મહત્ત્વના ભલામણો કરેલી હતી. પાઠ્યપુસ્તક અને શિક્ષણ પદ્ધતિ, ત્યારબાદ પુસ્તકાલય, ચારિત્ર્યનું નિર્માણનું સ્થાન, શાળામાં શૈક્ષણિક અને વ્યાવસાયિક માર્ગદર્શન પણ આપેલ આપવા પર ભાર આપવામાં આવ્યો હતો કે શાળા કક્ષાએ જ શૈક્ષણિક અને વ્યાવસાયિક માર્ગદર્શન આપો, જેથી 12મા પછી તો એને યોગ્ય માર્ગદર્શન મળી રહે. ત્યાર પછીની ભલામણો જોઈએ તો અન્ય ભલામણોમાં શારીરિક ક્ષમતા વિકસાવવી, મૂલ્યાંકનની નવી પદ્ધતિ અપનાવવી, શિક્ષકોની આર્થિક સ્થિતિ સુધારવી, શિક્ષકોને વધુ અભ્યાસ માટે પ્રોત્સાહન કરવું અને ગ્રામ્ય વિસ્તારમાં જ શાળાઓ સ્થાપવી, આ મુખ્ય માધ્યમિક શાળા માધ્યમિક શિક્ષણ પંચે કરેલી અન્ય ભલામણો છે. તો માધ્યમિક શિક્ષણ પંચે મહત્ત્વની ભલામણો કરેલી એ આપણે આજે જોઈ. મુદાલિયર ડૉક્ટર મુદાલિયર સ્વામીએ એમની રચના કરેલી હોવાથી મુદાલિયર કમિશન તરીકે પણ ઓળખાય છે.